यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે સલાહ આપતા પહેલા વિચારો। માણસમાં એક પ્રવૃત્તિ એ જોવા મળે છે કે એ બીજાઓના કામમાં તરત દખલગીરી કરે છે। જો વિચારપૂર્વક જોઈએ તો કોઈ બીજા માણસ જે કંઈ કહે છે કે કરે છે એની સાથે તમારે કાંઈ લેવા દેવા નથી, તમારે એની વાત સંપૂર્ણપણે એની ઈચ્છા ઉપર છોડી દેવી જોઈએ। તમે પોતે પોતાના કામમાં જે રીતે સ્વતંત્રતાની ઈચ્છા રાખો છો એ હક બીજાને પણ આપવો જોઈએ। વાસ્તવમાં કોઈ સજ્જનને બીજાના કામો અને વિશ્વાસમાં ત્યાં સુધી અક્ષેપ કરવો ન જોઈએ કે જ્યાં સુધી એના કાર્યોથી સામાન્ય રીતે કોઈ નુકસાન ન થતું હોય। જો કોઈ મનુષ્ય એવો વ્યવહાર કરે જેનાથી તે પોતાના પાડોશીઓ માટે દુઃખનું કારણ બની જાય તો એ સમય યોગ્ય સલાહ આપવાની આપણી ફરજ બને છે, પરંતુ આવા પ્રસંગે પણ એ વાત બહુ વિનમ્રતાથી અને સારી ભાષામાં કહેવી જોઈએ। જો કોઈ વ્યક્તિ તમારા મતે કોઈ મોટી ભૂલ કરી રહી હોય તો તમે એને એકાંતમાં લઈ જઈને સાચી સલાહ આપી શકો છો કે ભાઈ
તમે આવું શા માટે કરો છો? શક્ય છે કે તે સાચી વાત એના મગજમાં ઉતારી જાય, પરંતુ દરેક જગ્યાએ આવું કરવું તે એને દખલગીરી જ લાગશે. કોઈ ત્રીજી વ્યક્તિ સમક્ષ આવી વાતોની ચર્ચા પણ કરવી જોઈએ નહીં, કારણ કે એ તેની નિંદા કરી કહેવાય કે જે સભ્ય વ્યક્તિને માટે શોભાસ્પદ નથી. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1958, પેજ નંબર 51. જય ગુરુદેવ, જય ગુરુદેવ.